લખતર ખાતે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ યોજાયો. જય ભારત, જય સંવિધાન. હું લખતરથી અનિલ પરમાર. આજે લખતરની અંદર જય ભીમ યુવા ગ્રુપ દ્વારા અને સમગ્ર અનુસૂચિત જાતિ વસ્તી પંચ સાવિત્રીબાઈ ફૂલે મહિલા ગ્રુપ દ્વારા આજે લખતરની અંદર બાબા સાહેબની પૂરી કદની પ્રતિમાનું અનાવરણ લખતર બસ સ્ટેન્ડની સામે કરવામાં આવ્યું અને ત્યાર પછી એના અનુસંધાને જ ભવ્ય ભીમ ડાયરો રાખવામાં આવેલ. તે ભવ્ય ભીમ ડાયરાની અંદર ગાયક કલાકાર હેમંતભાઈ ચૌહાણ, મોહિન્દર મોરિયા અને અધ્યક્ષ તરીકે મુકેશભાઈ મકવાણા, આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી પીકે પરમાર સાહેબ, પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના શ્રી નવસાદભાઈ સોલંકી અને ઘણા બધા મહાનુભાવો પણ અહીં ઉપસ્થિત રહેલા છે. સાથે સાથે મોટી સંખ્યાની અંદર અહીં ભીમ બંધુઓ ઉપસ્થિત રહ્યા છે અને આજે લખતરની અંદર એક કહેવાય ને કે દિવાળીનો, દલિતો માટે દિવાળીનો માહોલ આજે સર્જાયેલો છે એ આપ આપના મીડિયાના માધ્યમથી જોઈ શકશો. જય ભીમ. જય ભીમ. લખતર મુકામે જય ભીમ યુવા મંડળના માધ્યમથી આજરોજ બસ સ્ટેન્ડની સામે આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ભારત રત્ન વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા જેણે આ દેશને વિશ્વની અંદર મોટામાં મોટી લોકશાહી એનું એક બંધારણ આપી અને આ દેશ લોકશાહી રીતે કઈ રીતે ચાલશે એ પ્રકારનું કાર્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના માધ્યમથી થયું છે અને ત્યારે દલિત સમાજ એના ઉત્થાન માટે, એના વિકાસ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની અંદર જોગવાઈઓ કરી છે અને એના કારણે આજે સમાજનો ઉત્થાન થયો છે, વિકાસ થયો છે. આજે હું પણ ધારાસભ્ય હોઉં તો એક અનામત રિઝર્વ સીટ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે આજે ધારાસભ્ય બન્યો છે. એ જ પ્રકારે ઉદ્યોગ ક્ષેત્રે અને દરેક ક્ષેત્રની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણીય સુવિધાઓ આપી છે એના કારણે સમાજ ખૂબ આગળ વધી રહ્યો છે અને અમારા ભગવાન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના લખતર મુકામે પ્રતિમા અનાવરણ માટેનો વિષય છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો. આજે 1 જાન્યુઆરીએ સમાજના સૌ આગેવાનો, સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો બધા જ આગેવાનો એ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમામાં અનાવરણમાં ઉપસ્થિત રહી અને જય ભીમ યુવા મંડળે જે આ કાર્ય કર્યું છે એવા એને અભિનંદન આપીએ છીએ. જય ભીમ.